અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે બેંક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.5 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલી મધુવન સોસાયટીમાં રહેતા સોનલબેન ધનજીતસિંહ નામના મહિલા સોમવારે પોતાના માલિકીના દાગીના અલ્હાબાદ બેંકમાં મૂકવા અને પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે એક્સિસ બેંકમાં આવ્યા હતા. તેઓ પોતાની i10 કાર પ્રતિમ ચોકડી પાસે આવેલી ICICI બેંકની સામે પાર્ક કરી એક્સિસ બેંકમાં ગયા હતા. એ દરમિયાન કોઈક તસ્કરોએ તેમની કારનો કાચ તોડી એમાંથી સોનલબેનનું પર્સ અને બેગ તેમજ મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સોનલબેને અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ બેગમાં સોનાની બુટ્ટી તેમજ ચેન મળી રૂપિયા 2 લાખની મત્તા હતી. આ ઉપરાંત રોકડા રૂપિયા 50,000 અને સેમસંગ કંપનીનો જૂનો મોબાઈલ રૂપિયા 500 પણ હતા. પોલીસે રૂપિયા 2.5 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.